ત્રણ વ્યક્તિઓ પી ક્યુ અને આર એક કાર રૂપિયા 520 માં ભાડે લીધી છે. અનુક્રમે 7, 8 અને 11 કલાકનો ઉપયોગ કર્યો હોય તો ભાડા તરીકે ક્યુએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? અહીં ત્રણ મિત્રો પી ક્યુ અને આર વચ્ચે 520 રૂપિયા ચૂકવવાના છે. જ્યારે પી 7 કલાક કાર ચલાવે છે, ક્યુ 8 કલાક કાર ચલાવે છે અને આર 11 કલાક કાર ચલાવે છે. હવે અહીં ત્રણેય વચ્ચે 520 રૂપિયા ચૂકવવાના છે. તો એવું કરીએ કે જો અહીં 1 કલાકની અંદર 20 રૂપિયા ભાડું ચૂકવવાનું હોય એવી ગણતરી કરીને આગળ વધીએ અને જોઈએ કે ત્રણેય વચ્ચે 520 રૂપિયા ભાડું થઈ જાય છે કે નથી થતું. તો અહીં પી જો 7 કલાક કાર ચલાવતો હોય તો 1 કલાકના 20 રૂપિયા લેખે હિસાબ કરીએ તો એને 140 રૂપિયા ચૂકવવા પડે. એ રીતે ક્યુ નો હિસાબ કરીએ તો ક્યુ 8 કલાક કાર ચલાવે છે તો 20 રૂપિયા લેખે 160 રૂપિયા ચૂકવવા પડે. અને એ જ રીતે આર 11 કલાક કાર ચલાવે છે, 1 કલાકના 20 રૂપિયા લેખે હિસાબ કરીએ તો એને 220 રૂપિયા ચૂકવવા પડે. અહીં ત્રણેયનો સરવાળો કરીએ 140 પ્લસ 160 તો 300 થશે અને 300 પ્લસ 220 520 રૂપિયા થઈ જશે. તો અહીં ક્યુએ કેટલા રૂપિયા ચૂકવવાના થશે? તો કે ક્યુએ 160 રૂપિયા ચૂકવવાના થશે.